વિજ્ઞાનમાં ચેપ્ટર 4 વસ્તુઓના જૂથ બનાવવા પાઠની સમજૂતી આપણે આગળના લેક્ચરમાં મેળવી હતી. અહીં આપણે પ્રશ્નોની સમજૂતી મેળવશું. સૌપ્રથમ આપણે પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો પ્રશ્ન સમજીશું, જેમાં પહેલો પ્રશ્ન છે, તેલ, કેરોસીન, પાણી વગેરે પદાર્થોમાં કયા ગુણધર્મની બાબતમાં સમાનતા છે? તો જવાબ આવશે, તેલ, કેરોસીન, પાણી વગેરે પદાર્થોમાં પ્રવાહી અવસ્થાના ગુણધર્મમાં સમાનતા છે. આપણને કીધું છે કે તેલ, કેરોસીન ને પાણી છે એ જેવા પદાર્થો છે એમાં કઈ બાબતમાં સમાનતા છે? તો આપણને સૌને ખબર છે કે તે બધા પ્રવાહી છે, એટલે કે પ્રવાહી અવસ્થાના ગુણધર્મો છે એ દરેકમાં સમાન રહેશે, માટે પ્રવાહી અવસ્થાના ગુણધર્મમાં સમાનતા છે. બીજો પ્રશ્ન છે, કોઈ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી કઈ બાબત ઉપર આધાર રાખે છે? જવાબ, કોઈ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી તે પદાર્થના ગુણધર્મ અને ઉપયોગના હેતુ પર આધાર રાખે છે. આપણને સૌને ખબર છે કે કોઈ પણ વસ્તુ બનાવી હોય તો એમાં વપરાતો જે પદાર્થની પસંદગી છે એ પદાર્થના ગુણધર્મ અને આપણે તેના ઉપયોગનો જે હેતુ છે એના ઉપર આધાર રાખે છે. પ્રશ્ન નંબર 3, પદાર્થ કોને કહેવાય? તો જવાબ આવશે, કોઈ વસ્તુ જેની બનેલી હોય તેને પદાર્થ કહેવાય છે. પ્રશ્ન 4, પ્યાલો ક્યારે કપડાનો કેમ બનાવવામાં આવતો નથી? તો જવાબ આવશે, આપણને સૌને ખબર છે કે પ્યાલાનો ઉપયોગ આપણે સેના માટે કરીએ? તો કે કોઈ પણ પ્રકારનું પ્રવાહી ભરવા માટે કરીએ છીએ. જ્યારે કપડાનો પ્યાલો જો બનાવવામાં આવશે તો એમાં આ ઉપયોગનો હેતુ સરતો નથી, મતલબ કે કપડાના પ્યાલામાંથી તો પ્રવાહી છે એ વહી જશે, માટે પ્યાલાને ક્યારે કપડાનો બનાવવામાં આવતો નથી. પ્રશ્ન 5, પાણીમાં દ્રાવ્ય બે વાયુઓના નામ લખો. તો જવાબ આવશે, પાણીમાં દ્રાવ્ય બે વાયુઓ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ છે. આપણને સૌને ખબર છે કે પાણીમાં દ્રાવ્ય હોય એવા બે વાયુઓ કયા? તો કે આપણને ખબર છે કે દરિયાઈ જીવો છે જે જે જીવન માટે એટલે કે શ્વાસમાં ઓક્સિજન વાયુ લે છે, પણ કેવો? તો કે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન વાયુ લે છે, એટલે કે બે વાયુઓ કયા આવશે? તો કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન નંબર 6, પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન વાયુ કઈ રીતે અગત્યનો છે? જવાબ આવશે, પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન વાયુ પાણીમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિના જીવન ટકાવવા માટે અગત્યનો છે. મેં તમને આગળ જ પ્રશ્નમાં કીધું કે પાણીમાં જે રહેતા પ્રાણીઓ છે અને વનસ્પતિ છે એને જીવન જીવવા માટે જે વાયુની જરૂર છે, ઓક્સિજન, જે એને પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે મળે છે. નંબર 7, નરમ પદાર્થો કોને કહેવાય? તો જવાબ આવશે, જે પદાર્થોને હાથ વડે દબાવવાથી સરળતાથી દબાઈ જાય છે તેને નરમ પદાર્થો કહે છે. આપણને સૌને ખબર છે કે જે પદાર્થને આપણે હાથ વડે દબાવીએ અને તે સરળતાથી દબાઈ જાય, તો તેવા પદાર્થોને નરમ એટલે કે બરડ પદાર્થ કહેવાય. પ્રશ્ન 8, પાણીમાં મીઠું ઓગળે છે, આમાંથી મીઠું શું કહેવાય? જવાબ આવશે, પાણીમાં મીઠું ઓગળે છે આમાં મીઠું દ્રાવ્ય પદાર્થ કહેવાય. આપણને સૌને ખબર છે કે પાણીમાં આપણે મીઠું નાખીએ તો મીઠું છે એ સરળતાથી પાણીમાં ઓગળી જાય છે, એટલે કે મીઠું એ એક દ્રાવ્ય પદાર્થ કહેવાય. પ્રશ્ન 9, લોખંડની ખુરશી તેમાં વસ્તુ કઈ અને પદાર્થ કયો? તો જવાબ આવશે, લોખંડની ખુરશી જેમાં ખુરશી, વસ્તુ અને લોખંડ એ પદાર્થ કહેવાય. આપણને લોખંડની ખુરશી જોઈ છે, તો લોખંડની ખુરશીમાં પેલું તો ખુરશી, તો ખુરશી છે એ વસ્તુ કહેવાય અને એ શેની બનેલી છે? તો કે લોખંડની, એટલે લોખંડ એ પદાર્થ કહેવાશે. પ્રશ્ન 10, પાણી પર તરતી વસ્તુઓના 5 ઉદાહરણ આપો. આપણે અહીં પાણી ઉપર તરતી એવી વસ્તુઓના ઉદાહરણ આપવાના છે, તો એમાં પહેલું આવશે લાકડું, પછી બૂચ, પ્લાસ્ટિક, વાદળી અને થર્મોકોલ. આપણને સૌને ખબર છે આ બધી વસ્તુઓ કેવી છે? તો કે તે પાણી ઉપર પાણીમાં નાખીએ તો પાણી ઉપર તરતી વસ્તુઓ છે, તે પાણીમાં ડૂબતી નથી. પ્રશ્ન 11, પાણીમાં ડૂબી જતી વસ્તુઓના 5 ઉદાહરણ આપો. હવે આપણે પાણીમાં ડૂબી જતી વસ્તુઓના 5 ઉદાહરણ આપવાના છે. તો પેલું આવશે લોખંડ, પછી ખીલી, પથ્થર, ઈંટ, કાચ. આ દરેક વસ્તુ કેવી છે? તો કે તે વસ્તુ આપણે જેવી પાણીમાં નાખશું એટલે પાણીમાં ડૂબી જશે. પ્રશ્ન 12, વ્યાખ્યા આપો પારદર્શક પદાર્થો. આપણે અહીં પારદર્શક પદાર્થની વ્યાખ્યા આપવાની છે. જે પદાર્થોની આરપાર વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકાય છે
તેવા પદાર્થને પારદર્શક પદાર્થો કહે છે. ચલો પારદર્શક પદાર્થ એટલે શું? તો કે એ પદાર્થની આરપાર આપણે વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકીએ, તો એવા પદાર્થ છે એ પારદર્શક પદાર્થ કહેવાય. પ્રશ્ન 13, વ્યાખ્યા આપો અપારદર્શક પદાર્થો. જે પદાર્થોની આરપાર વસ્તુઓને બિલકુલ જોઈ શકાતી નથી તેવા પદાર્થોને અપારદર્શક પદાર્થો કહે છે. તો કીધું છે કે જે પદાર્થની આરપાર આપણે વસ્તુને બિલકુલ જોઈ શકતા નથી તો તેવા પદાર્થોને કેવા પદાર્થ કહેવાય? તો કે અપારદર્શક પદાર્થ કહેવાય. પ્રશ્ન 14, વ્યાખ્યા આપો પારભાષક પદાર્થો. જે પદાર્થોની આરપાર વસ્તુઓને જોઈ શકાય પણ સ્પષ્ટ નહીં તેમને પારભાષક પદાર્થો કહેવાય. ચલો આપણે જોયું આગળ કે જે પદાર્થોની આરપાર વસ્તુને આપણે જોઈ શકીએ પણ સ્પષ્ટપણે જોઈ શકીએ નહીં તો તેવા પદાર્થોને પારભાષક પદાર્થો કહે છે. હવે આપણે ટૂંક જવાબી પ્રશ્ન જોઈશું. પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર. એમાં પહેલો પ્રશ્ન છે, રસોઈના વાસણો બનાવવા લાકડાનો ઉપયોગ શા માટે થઈ શકે નહીં? આપણને કીધું છે કે રસોઈના વાસણો બનાવવા છે એ વાસણો બનાવવા માટે લાકડાનો ઉપયોગ શા માટે નથી થતો? તો ચલો તેનો જવાબ જોઈએ. રસોઈના વાસણોમાં રસોઈ કરવા વાસણોને ગેસ પર ગરમ કરવા પડે છે. રસોઈના વાસણો લાકડાના બનેલા હોય તો ગેસ પર ગરમ કરતા તે સળગી જાય. આથી લાકડાના વાસણમાં રસોઈ થઈ શકે નહીં. તેથી રસોઈના વાસણો બનાવવા લાકડાનો ઉપયોગ થઈ શકે નહીં. ચલો આપણે શું કીધું છે કે આપણે રસોઈ કરીએ તો શું કરવું પડે? તો કે રસોઈ જે વાસણમાં કરતા હોઈએ એ વાસણને આપણે સૌ પ્રથમ ગેસ ઉપર ગરમ કરવા પડે. ગેસ ઉપર વાસણ રાખીએ તો જ રસોઈ થાય. હવે રસોઈના વાસણો જો લાકડાના બનેલા હોય અને એને આપણે ગેસ ઉપર ગરમ કરીએ તો આપણને સૌને ખબર છે કે લાકડું ગરમ થતા લાકડું તો સળગી જાય. માટે લાકડાના વાસણમાં રસોઈ થઈ શકે નહીં. પ્રશ્ન 2, વસ્તુઓના જૂથ કયા કયા ગુણધર્મોને આધારે પાડવામાં આવે છે? ચલો આપણને કીધું છે કે વસ્તુના જૂથ બનાવે છે, વસ્તુના કયા કયા ગુણધર્મોને આધારે પાડવામાં આવે છે? તો જવાબ આવશે વસ્તુઓના જૂથ પદાર્થના દેખાવ, સખતપણું, પાણીમાં દ્રાવ્યતા, પાણીમાં તરીકે ડૂબે અને પારદર્શકતા જેવા ગુણધર્મોને આધારે પાડવામાં આવે છે. અહીંયા આપણે શું કીધું છે કે વસ્તુના જૂથ બનાવશે તો આપણે શું જોશું? તો કે પદાર્થનો દેખાવ કેવો છે, પછી પદાર્થનું સખતપણું કેવું છે, પદાર્થ પાણીમાં દ્રાવ્ય છે કે અદ્રાવ્ય છે, તે પાણીમાં તરે છે કે ડૂબે છે, તેની પારદર્શકતા કેવી છે. દરેક ગુણધર્મોને આધારે આપણે તેને વસ્તુઓના જૂથ પ્રમાણે ગોઠવશું. પ્રશ્ન 3, પદાર્થની પારદર્શકતાના ગુણધર્મને આધારે પદાર્થને કયા જૂથમાં વહેંચી શકાય? દરેકના બે બે ઉદાહરણ આપો. ચલો જવાબ આવશે પદાર્થની પારદર્શકતાના ગુણધર્મને આધારે પદાર્થને કુલ 3 પ્રકારના જૂથમાં વહેંચી શકાય છે. એમાં પહેલું છે પારદર્શક પદાર્થ, નંબર 2 અપારદર્શક પદાર્થ અને નંબર 3 પારભાષક પદાર્થ. હવે આપણે દરેકના બે બે ઉદાહરણ જોઈએ. તો પારદર્શક પદાર્થ, તો કે પારદર્શક પદાર્થના બે ઉદાહરણમાં પાણી અને કાચ. આપણે પાણીની આરપાર સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ અને કાચમાં પણ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ આરપાર. હવે અપારદર્શક પદાર્થ, તો અપારદર્શક પદાર્થના બે ઉદાહરણમાં લાકડું અને લોખંડ. તો કે લાકડું અને લોખંડ કેવી વસ્તુ છે? તો કે તેની આરપાર આપણે કશું જોઈ શકતા નથી. અને નંબર 3 પારભાષક પદાર્થ, તો કે એના ઉદાહરણમાં આવશે દૂધિયો કાચ અને તેલિયો કાગળ. આપણને સૌને ખબર છે દૂધિયો કાચ અને તેલિયો કાગળ કેવું છે? તો કે એની આરપાર આપણે જોઈ તો શકીએ છીએ પણ વસ્તુ સ્પષ્ટપણે દેખાતી નથી. પ્રશ્ન 4, વસ્તુઓના જૂથ બનાવવાના ફાયદા જણાવો. ચલો એમાં પોઈન્ટ 1 છે, વસ્તુઓને જૂથ મુજબ ગોઠવવાથી આપણે જરૂરી વસ્તુને સહેલાઈથી શોધી શકીએ છીએ. નંબર 2, જૂથમાં વહેંચેલી વસ્તુઓના ગુણોનો અભ્યાસ કરવાનું સરળ થાય છે. નંબર 3, પદાર્થોના ગુણોમાં કોઈ પણ પેટર્ન એટલે કે તરાહનું અવલોકન કરવાનું સુવિધાજનક બને છે.
અને નંબર 4 વસ્તુનો સ્ટોક મેળવવો સરળ પડે છે તથા વસ્તુ ખૂટી જાય તેની માહિતી મળે છે. ચલો આપણે પ્રશ્ન કીધો છે. કે વસ્તુઓના આપણે જૂથ બનાવીએ છીએ એના ફાયદા શું? તો કે અહીંયા કને આપણે 4 ફાયદા આપ્યા છે. પેલું કીધું છે કે વસ્તુને જો આપણે જૂથ મુજબ ગોઠવશે તો આપણે કોઈ પણ વસ્તુને ગોતવી હશે તો આપણે તે સહેલાઈથી મળી જશે. પછી નંબર 2 કીધું છે કે જૂથમાં વેચેલી વસ્તુનો જો આપણે કોઈ પણ વસ્તુના ગુણોનો અભ્યાસ કરવો હશે તો એ જૂથમાં ગોઠવેલી હશે એટલે એનો અભ્યાસ કરવો સરળ રહેશે. પછી નંબર 3 માં કીધું છે કે કોઈ પણ વસ્તુ કે પેટર્નનું આપણને અવલોકન કરવું હશે અને તે જો જૂથમાં ગોઠવેલી હશે તેનું અવલોકન કરવું પણ આપણને સુવિધાજનક બની રહેશે. અને નંબર 4 કીધું છે કે કોઈ પણ વસ્તુનો સ્ટોક છે એ જો ખૂટી જશે તો આપણે એની સરળતાથી તેની માહિતી મેળવી શકીશું અને વસ્તુનો સ્ટોક છે એને આપણે પૂરો કરી શકીશું. હવે આપણે અહીં વૈજ્ઞાનિક કારણ સમજીશું, જેમાં વૈજ્ઞાનિક કારણ છે દુકાનોમાં કબાટના શટર કાચના હોય છે. ચલો આપણને અહીં કહેવાનું છે કે દુકાનોમાં કબાટના શટર કાચના હોય છે શા માટે? જવાબ આવશે કાચ પારદર્શક પદાર્થ છે એટલે કે કાચની આરપાર આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. દુકાનોના કબાટના શટર કાચના રાખવાથી કબાટમાં રાખેલો માલ કે વસ્તુઓ કબાટ ખોલ્યા વિના જોઈ શકાય છે. આથી દુકાનદાર ગ્રાહકે માંગેલ વસ્તુ સરળતાથી આપી શકે છે. ચલો આપણને શું કીધું છે? તો કે કાચ એ પારદર્શક પદાર્થ છે માટે કાચની આરપાર આપણે સરળતાથી વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકીશું. હવે દુકાનદાર શું કરશે? તો કે કબાટની અંદર જે વસ્તુ રાખી છે, જે માલ છે, એને સરળતાથી ખોલ્યા કબાટ ખોલ્યા વિના જોઈ શકાય. ગ્રાહક આવશે તે ગ્રાહક પણ સરળતાથી કબાટની અંદર રહેલો વસ્તુ કે માલ સરળતાથી જોઈ શકે અને દુકાનદાર ગ્રાહકે માંગેલ વસ્તુ સરળતાથી શોધીને ગ્રાહકને આપી શકે એટલા માટે દુકાનમાં જે કબાટના શટર હોય છે એ કાચના રાખવામાં આવે છે. ચલો આપણે અહીં તફાવત સમજીશું. પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થનો તફાવત છે. તો પેલો પોઈન્ટ આવશે પારદર્શક પદાર્થ કે તેમાંથી પ્રકાશ આરપાર સરળતાથી પસાર થાય છે, જ્યારે અપારદર્શકમાં તેમાંથી પ્રકાશ આરપાર પસાર થઈ શકતો નથી. અહીં આપણને શું કીધું છે કે પારદર્શકમાં પ્રકાશ સરળતાથી આરપાર પસાર થાય છે માટે જ આપણે વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. જ્યારે અપારદર્શક પદાર્થ છે તો એમાંથી પ્રકાશ આરપાર પસાર થઈ શકતો જ નથી માટે આપણે તેની આરપાર વસ્તુઓને જોઈ શકતા નથી. પોઈન્ટ 2, પારદર્શક પદાર્થ. તો કે કાચ અને પાણી એ પારદર્શક પદાર્થ છે, જ્યારે અપારદર્શક પદાર્થ તો કે પૂઠું અને દિવાલ એ અપારદર્શક પદાર્થ છે. ચલો આપણે પ્રશ્નોત્તરી એ પૂર્ણ થઈ.